અમદાવાદની અમદાવાદના દેત્રુજમાં અંગત અદાવત રાખીને એક કોન્સ્ટેબલની ત્રણ શખ્સો દ્વારા હત્યા કરી દેવાઈ છે. સાથે જ હોમગાર્ડના જવાનને પણ ગંભીર રીતે ઘાયલ કરવામાં આવ્યો છે. ઘટના કંઈક એવી છે કે કોન્સ્ટેબલ વિનોદ રવિવારે બપોરના સમયે જ્યારે ટ્રાફિક નિયમન માટે ફરજ પર હતો તે સમયે તેમણે એક કાર ચાલકને રોક્યો હતો. બસ આ વાતની અદાવત રાખી કાર ચાલકે સાંજના સમયે ત્રણ અજાણ્યા શખ્સો સાથે આવી દેત્રુજ બસ સ્ટેશન પાસે પોલીસ કોન્સ્ટેબલને ઘેરી લીધો હતો. સામાન્ય બોલાચાલી બાદ શખ્સોએ કોન્સ્ટેબલને ચપ્પુના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધો. આ ઉપરાંત સાથે રહેલા હોમગાર્ડના જવાનને પણ ઘાયલ કર્યો હતો, જેની હાલત ઘણી નાજુક છે. આ ઘટના બાદ મૃતક કોન્સ્ટેબલના પરિવારજનોએ આરોપીને પકડીને કડક સજા કરવાની માંગ કરી છે. વિનોદને ચપ્પાના ઘા વાગતા તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું, તો ગંભીર રીતે ઘાયલ હોમગાર્ડ હાલ સારવાર હેઠળ છે. आज शाम में ट्रैफिक ड्यूटी के दौरान इनकी एक आदमी से थोड़ी माथाचप्पी हो गई थी. उन्होंने रुकने बोला था, वो व्यक्ति रुके नहीं थे. और बाद में जब ये अपनी बाकी कामगिरी कर रहे थे ट्रैफिक ड्राइव पूरी होने के बाद, तो शाम में 7 बजे के आसपास चार आदमी इनके पास आए थे. इन्होंने इनसे बोला चली करी और साथ में फिर छरी लेकर इन पर अटैक भी किया. तो फिर इसके बाद हम लोग इनको लेकर कड़ी में सारवा करवाने लेकर, जिस दौरान इनकी डेथ हो गई. जेनो बनाव बनो ने मारो भाई विनोद मकवाणा है અને દેત્રુજ પોલીસ ચોકીમાં નોકરી પર આવ્યો હતો અને એને કોઈ ત્રાહિત વ્યક્તિ સાથે થોડી બોલાચાલી થઈ, એમાં એને એની સાથે એની હત્યા કરવામાં આવી છે. અને વેલી ને વેલી તકે મારા ભાઈને જેને હત્યા કરી છે એને સખ્તમાં સખ્ત સજા મળવી જોઈએ. અમદાવાદના દેત્રુજમાં એક કોન્સ્ટેબલની હત્યા કરવામાં આવી છે. આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો, આ એ જ ઘટના સ્થળ છે કે જ્યાં આ જે કોન્સ્ટેબલ છે તે કોન્સ્ટેબલને છરીના ઘા મારવામાં આવ્યા હતા અને સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું છે. પોલીસનું કહેવું છે કે જે કોન્સ્ટેબલ છેલ્લા 2-2.5 વર્ષથી દેત્રુજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા અને રવિવારે સાંજના સમયે તે પોતે જે ટ્રાફિક નિયમનની કામગીરી કરતા હતા અને આ દરમિયાન તેઓએ એક કાર ચાલકને રોકવાનો પ્રયત્ન કર્યો હતો અને તે દરમિયાન બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, પરંતુ મામલો શાંત પડી ગયો હતો અને ત્યારબાદ આ જે કોન્સ્ટેબલ છે તે કાર ચાલકને અહીં મળ્યા હતા અને તે દરમિયાન જે કાર ચાલક છે તેની સાથે અન્ય જે ત્રણ શખ્સો લાવ્યા હતા અને આ જે ચારેય જણા સાથે આવ્યા હતા અને તેમાંથી જે કાર ચાલક છે તેણે આ જે કોન્સ્ટેબલને છરીના ઘા માર્યા હતા અને આ દરમિયાન જે હોમગાર્ડના જવાન છે તે વચ્ચે આવતા તેને પણ સામાન્ય ઈજા પહોંચી હતી. હાલમાં તેને સારવાર અર્થે કડી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. કેમેરામેન સાગર દેસાઈ સાથે ઋત્વિજ સોની, ઈટીવી ન્યૂઝ, અમદાવાદ.